नहीं जी मैंने दो पात्रा में दो सौ डेढ़ लाख रोजी लाइट पाचा लियो पसंद बहुत ऊंची से मैंने हाथ पात्रा ना मतलब बस रवि तारे अजीब पाचा ताको थोड़ा काम समझता है बोलो चलो रो चलो डाउन कर लो चलो भाई रोल चलो लाइट ऊंची कर लाइट ऊंची कर बोलो रेडी ओके भाई रोल ओके रोल जी साहब आज आणंदनी अंदर जे घटना बनी हती शुं हतो समग्र मामलो शुं हतो आज रोज पुलिस कंट्रोल रूम में लगभग 8 वाग्यानी आसपास पब्लिकना माणसनो फोन आवेलो हतो के गणेश चौकड़ी नजीक राजोळपुरा ब्रिज पासे गणेश चौकड़ी पासे बे टोळा वच्चे पत्थरमारानो बनाव बनेलो छे जेथी तात्कालिक पुलिस ने पहोंचवा माटे जाण करेल जे समाचार पुलिस कंट्रोल रूम मळता आणंद टाउन पुलिस LCB तथा आणंद रोडनी पुलिस तात्कालिक घटनास्थळे पहोंची गईली। घटनास्थळे थी अमन महेन्द्रभाई गोहिल तथा सामे पक्षे मेहुल नानूभाई भरवाड़ और ते लोकोने पूछपरछ करेली जेमा हकीकत एवी जाणवा मळेल के अमन महेन्द्रभाई गोहिल सांजना 7:30 वाग्याना सुमारे क्रिकेट रमी अने पोताना घरे जता हता। ए दरमियान मेहुल नानूभाई भरवाड़ता तेनी साथेना अन्य 5 माणसोए अमारी जमीनमांथी केम जाय छे तेम कही रोकी अने लाफो मारेलो जे सांभळी अने मेहुल नानूभाई भरवाड़ अने तेने त्यांथी रवाना करेला जे जोई अमन महेन्द्रभाई गोहिले तेना मित्रों ने बोलावेला अने मित्रों अने वच्चे फरीवार झगड़ो थता पत्थरमारो थईलो हतो। आ बनावमां मेहुल नानूभाई भरवाड़ ने तेमनी साथेना अन्य 5 माणसोने तात्कालिक डिटेन करी अने पोलीस स्टेशन लावामां आवेला छे अने अमन महेन्द्रभाई गोहिल तथा तेनी साथेना अन्य माणसोनी पूछपरछ करी आगळनी फरियाद लेवानी तपास तजवीज हाथ धरेल छे। सर कोई फायरिंग नी घटनानुं जे निवेदन आव्युं छे अमन द्वारा अने आ बीजा एक अन्य विजय द्वारा तो साहेब एने लईने शुं તથ્ય છે? આ બાબતે અમનની પણ હમણાં પૂછપરછ કરેલી છે આ અને અન્ય એની સાથેના આવેલા માણસોની પણ પૂછપરછ કરેલી છે પરંતુ કોઈએ આ બનાવ ફાયરિંગનો થયેલો એવો કોઈએ બનાવ નજરે જોયેલો નથી। બંને ટોળા વચ્ચે પથ્થરમારાનો બનાવ બનેલો હતો અને બંને અલગ અલગ ડિસ્ટન્સ ઉપર ઊભા રહેલા હતા તેમ કોઈ જોયેલું નથી। તેમ છતાં તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલી છે જે પ્રમાણે ફરિયાદ આપશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે। આ બાબતે બનાવની તાત્કાલિક જાણ થતાં LCB SOG આણંદ ટાઉન પોલીસ આણંદ રોડ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયેલા અને જે પણ વ્યક્તિઓ હતા જે આમાં ઇન્વોલ્વ છે એ બધાને તરત ડિટેન કરેલા હતા। તેમના ઘર પણ પ્રાથમિક દ્રષ્ટિએ ઘર અને આ ગુનાવાળી જગ્યાની આજુબાજુ સર્ચ પણ કરવામાં આવેલું પરંતુ ફાયરિંગ થયેલા હોય એવા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ત્યાં પુરાવા મળી આવેલા નથી। તેમ છતાં આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને જે પણ ફરિયાદ હકીકત જાણ કરશે તે પ્રમાણે ગુનો રજીસ્ટર કરી અને પંચનામાની વિગતે પણ આ પ્રકારનો બનાવ બનેલો છે કે નહીં તે બાબતે વેરીફાઈ કરવામાં આવશે। ના, આ બાબતે મેહુલ નાનુભાઈ ભરવાડની સાથે આવેલા અન્ય વ્યક્તિઓ છે તેઓની હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તેના માણસ હોવાનું હકીકત જણાવેલ છે। આગળ પૂછપરછ કરી આગળ તપાસ દરમિયાન હકીકત બહાર આવશે। કબજાની મેટર હોય કે એવું કશું ના, હાલ સુધી હજુ તો પ્રાથમિક દ્રષ્ટિએ હજુ તો ફરિયાદી જે અમન છે એને હજુ પોલીસ સ્ટેશન લાવેલા છે અત્યારે અને એ ફરિયાદ જે પ્રમાણે આપશે એ પ્રમાણે તપાસ તજવીજ તપાસ દરમિયાન આ કોઈ પણ હકીકત હશે એ ધ્યાન પર આવશે। ના, હાલમાં તો હવે જ્યારે આવો કોઈ પણ બનાવ બનતો હોય તો પોલીસની પ્રાયોરિટી એ હોય છે કે ગુનાવાળી જગ્યાએ જઈ અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવાની, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુનાવાળી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવેલો હોય છે। હવે જે પણ ઘટના બનાવમાં સંકળાયેલા છે તે લોકોને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી અને જે પ્રમાણે ફરિયાદ લઈ આરોપી હશે એને અટક કરવામાં આવશે અને આગળના જે પણ પુરાવા છે એકત્રિત કરવામાં આવશે। એ બાબતે હજુ તો હજુ ફરિયાદ લેવાની તજવીજ ચાલે છે, આ તપાસનો વિષય છે। ખરેખર મોટિવ શું છે, ખરેખર જે પ્રમાણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમને જે રીઝન મળેલું છે એ રીઝન પ્રમાણે બનાવ બનેલો છે કે કેમ તે બાબતે હજુ તો આ તબક્કે કેવું અતિશયોક્તિ હશે એટલે જે પ્રમાણે ફરિયાદી ફરિયાદ આપશે એ પ્રમાણે એકત્રિત પુરાવા કરી અને આગળના જે પણ જે ગુનાના મૂળ સુધી પહોંચી અને તલસ્પર્શી તપાસ કરવામાં આવશે। ના, હાલ સુધી બંને પક્ષે પૂછપરછ કરેલી છે પરંતુ કોઈએ કોઈને ઈજા થયેલી હોય એવી કોઈ પણ હકીકત જણાવેલ નથી।